अधूरा हो एटले मध्य प्रदेश सतरंज जिला नी अंदर आवेलू एक शहर एक जग्या जे मध्यकालीन थी लई अने प्रागैतिहासिक समय सुधी एमां काम थयुं एटले लगभग 1000 वर्ष पहेला ईस्वी सन 950 थी 1050 सुधी आमां काम थयुं એટલે આમ ત્યાં શરૂઆતમાં 80 મંદિરો હતા હિન્દુ અને જૈન આ બે પહેલાના ત્યાં મંદિરો હતા શિવાલયો અને જૈન પણ ધીરે ધીરે નષ્ટ થતા અત્યારે 25 જેટલા મંદિરો ત્યાં છે એમાં 64 જોગણી કરીને જે મંદિર છે બહુ અગત્યનું છે ખાસ આ ચિત્રો એ પ્રેમનું પ્રતિક ત્યાં જે શિલ્પો ત્યાં છે એ પ્રેમનું પ્રતિક અને કામચિત્રને આધારિત બહુ આબેહૂબ ચિત્રો થયા છે અને જે ખરેખર દુનિયાભરમાં એની નોંધ લેવાય એટલે આ જે ચિત્ર શિલ્પ કલાકાર જે પોતાની એક કલા માટે કંઈક આજે જગતમાં ચાલતો જે તત્વો હોય એને પકડી અને એક મૌલિકતાના આધારે એ કંઈ પણ કલાકાર ચિત્રકાર એને પકડીને એ કામ કરતા હોય છે જે વૈશાલીબહેને અહીંયા મહદ અંશે ખાસ તો રજુભાઈ કલાકાર એ અનુકૃતિને પ્રતિકૃતિ ન કરતા હોય પણ ધીરે ધીરે અભ્યાસ કરતાં કરતાં ઘણો બધો અભ્યાસ કરે પછી એમાંથી સિમ્પ્લિફિકેશન થાય અને આપણે વૈશાલીબહેનમાં જોઈએ છીએ કે એમણે જે શરૂઆત કરતાં 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 ધીરે ધીરે જે અત્યારે જે દિશા તરફ જઈ રહ્યા છે એનામાં પ્રયોગાત્મક ઘણું કામ થયું છે આપણે અપેક્ષા રાખીએ કે વૈશાલીબહેન હજુ પણ આ દિશાને ખેડે એટલી બધી ખેડે કે જે આ દુનિયાને જે એ વખતના રાજાઓ આવા મંદિરો આપી ગયા અને રાજુભાઈએ કીધું કે ઓશો જે એની ભાષામાં જે કહી ગયા એ વૈશાલીબહેને એમના ચિત્રોમાં હિંમત કરીને બતાવવાનો પ્રયત્ન કર્યો પણ હજુ આ દિશા ઘણી બધી ખેડવી પડેલી છે એટલે એ હિંમત એમના પરિવારજનો જે એમની સાથે અત્યારે સાથ સહકાર આપી અને ખંભોએ ખંભો મિલાવી અને જે કામ કરાવી રહ્યા છે એ આગળ જતા પણ થાય ચિત્રકારમાં ખાસ તો એ કે પરિવાર સાથે હોવું બહુ જરૂરી છે અને ખાસ કરીને ચિત્રકાર જ્યારે એક શહેરથી બીજે શહેર ચિત્ર પ્રદર્શન કરવા જાય ને બહુ અઘરું પડતું હોય ચિત્ર પ્રદર્શન શહેરમાં પ્રદર્શન કરવું એ પણ અઘરું પડે જ્યારે બીજા શહેરમાં જવું એટલે પ્રસંગ કરવો ને ઘરે એના કરતાં પણ વધારે કારણ કે બીજા શહેરમાં મદદ મળશે કે નહીં ત્યાં બીજું બધું વાતાવરણ મળશે કે નહીં રહેવાનું કેવું હશે ગેલેરીમાં સાથ સહકાર મળશે કે નહીં એ બધું વિચારીને એક ચિત્ર પ્રદર્શન થતું હોય છે એટલે સ્ત્રી તરીકે જે આવું સાહસ કરવું ખરેખર કાબિલે દાદ છે અને પરિવારે સાથે રહે અને આવો સાથ સહકાર આપે અને વૈશાલીબહેન પાસે હજી ઘણી બધી અપેક્ષાઓ છે આગળ જતા એ અપેક્ષાઓ સતત આવા પ્રયત્ન કરીને બહાર લઈ આવે એ સાથે હું અહીંયા બેઠું છું.